જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ સ્પોન્જી રૂજેય પોચી જાળીદાર રવા ઇડલી. તો આ ઇડલી આપણે ફક્ત 10-15 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. ના ખીરું બનાવવાની ઝંઝટ કે ના આથો લાવવાની ઝંઝટ, એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટા ઇડલી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી સરસ લાગે છે કે તમને જ્યારે પણ અડધી ભૂખ લાગશે ત્યારે તમે ફટાફટા રવાની ઇડલી ઘરે ચોક્કસથી બનાવશો. એટલી આ સોફ્ટ અને જાળીદાર અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આ ઇડલી બનીને તૈયાર થાય છે. તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને તૈયાર થઈ જતી રવા ઇડલી. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું. તો આ ઇડલી એકદમ સરસ ઇન્સ્ટન્ટ ફટાફટ 10-15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે જ્યારે બનાવશો તો ખબર જ નહીં પડે કે આ ઇડલી ચોખાની છે કે રવાની છે. તો આપણે એક વાટકી ઝીણો રવો લઈશું, અડધી વાટકી દહીં લઈશું. એકદમ પરફેક્ટ આપણે માપસાથી આ ઇડલી બનાવીશું. એક કપ રવો, અડધું કપ દહીં અને અડધી વાટકી પાણી નાખીશું. તો આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ સ્મૂથ બેટર બનાવવાનું છે. આ રીતના થોડું મિક્સ થઈ જાય એટલે આપણે જે બીજું પાણી છે તે આપણે એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે 1 ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે આ ખીરાને ઢાંકીને 15 મિનિટ માટે આ રીતના રેસ્ટ આપીશું અને પછી આપણે ઇડલી બનાવીશું. તો 15 મિનિટ પછી આપણે ખીરાને ચેક કરીશું. ખીરું આપણું એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. હવે આપણે ખીરાની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી ઠંડી થશે તો પણ તમારી ઇડલી એકદમ સરસ સોફ્ટ રહેશે, એટલે ખાસ તમારે તેલને એડ કરવાનું જ. તો હવે આપણી ઇડલી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી બને તેની માટે આપણે 1 પેકેટ ઇનોનું એડ કરીશું. એટલે આપણી ઇડલી એકદમ સરસ સોફ્ટ અને સરસ સ્પોન્જી બને અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતના એકદમ સરસ, વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં એ રીતના ખીરું બનાવવાનું છે. તો આપણે ઇનોને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે બેટરને એક સાઈડમાં મૂકીશું અને આપણે ઇડલીનું મોડ લઈ લઈશું. તેની અંદર આપણે તેલ એડ કરીશું. તો આપણે એકદમ સારી રીતે તેલને લગાવી લઈશું. તો આપણે તેલ લગાવી લીધું છે. તો હવે આપણે એક એક કરીને બધા જ મોલ્ડની અંદર આપણે ખીરું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું જ ખીરું એડ કરવાનું છે. ઇડલી વધારે જાડી સારી ના લાગે એટલે આપણે મીડિયમ સાઇઝની જ ઇડલી બનાવીશું, એટલે શેક અંદર સુધી સરસ ઇડલી ચડે. તો આપણે બધું જ ખીરું આપણે મોલ્ડની અંદર ભરી લીધું છે. તો હવે આપણે ઇડલીને બાફવા માટે મૂકીશું. આપણે પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ઇડલીના મોલ્ડને બાફવા માટે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે ઇડલીને 15 મિનિટ માટે સરસ બફાવા દઈશું. તો આપણે 15 મિનિટ પછી ઇડલીને ચેક કરીશું. આ રીતના આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન ટૂથપીક નીકળી છે. તો આપણી ઇડલી એકદમ સરસ બફાઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને ઇડલીને આપણે ઠંડી થવા માટે મૂકીશું. તો આપણી ઇડલી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ઇડલીને આ રીતના ચપ્પાના મદદથી તમે ઉખાડશો તો એકદમ સરસ ઇઝીલી ઇડલી ઉખડી જશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ આપણી ઇડલી બનીને તૈયાર થઈ છે. તો બધી જ ઇડલી એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ઇડલીને સર્વ કરી લઈશું. તો એકદમ સરસ રૂજેય પોચી ઇડલી બનાવીને આપણે તૈયાર કરી છે. ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 10-15 જ મિનિટમાં આ ઇડલી બનીને તૈયાર થઈ જાય છે. તો ઇડલીને આપણે સાંભાર અને ધાણા ફુદીનાની ચટણી સાથે સર્વ કરી છે. તો હવેથી તમે પણ ડિનર કે બ્રેકફાસ્ટની અંદર રવા ઇડલી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રવા ઇડલીની રેસીપી કેવી લાગી. જો તમને આ રવા ઇડલીની રેસીપી ગમી હોય
તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.